विद्यार्थी मित्रों, आज आप धोरण चार भणवा आसपास आप चेप्टर नंबर आठ रिया पोची मामा ने घेर अपने आइडियल बुक में पेज नंबर 17 पर भाग है आपो पहलो बराबर आइडियल बुक में आपेलो भाग है और आप भाग आया है पाठ्यपुस्तक में अपने बया भाग भाई गया है एट आइडियल बुक में आप भाग आया है तीजो पेज नंबर आया है 17 बराबर अपने भाग आया है तीजो पेज नंबर आया है 17 तो आइडियल बुक में आप पेज नंबर 17 पर आया है बाळ मित्रों एम लखेलू है ट्रेन की लांबी यात्रा पछी रियाए कुटुंब क्या पहुँचू तो ट्रेन की लांबी यात्रा पछी एमनु कुटुंब पहुँचू वापी मामाना घरे। हवे छे प्रश्न नंबर बे रियाना कुटुंब ने स्टेशन पर कोण लेवा आव्यो हतो बाळ मित्रों तो रियाना मामा एमने लेवा माटे आव्या हता। हवे छे एना पछीनो प्रश्न नंबर तीजो रिया अने हिमांश कोने भेटी पड़िया तेना मामाना छोकरा जे आव्या हता बे बराबर श्रील अने अर्णव एने भेटी पड़िया। वापी स्टेशन थी रिया अने तेना कुटुंबजनोए सेमा बेसीने मामाना घरे पहोंच्या तो रिक्षा में बेसीने मामाने घर पहोंच्या। स्टेशन थी बधा गाड़ी में घेर पहोंच्या खोटू ए लोको तो रिक्षा में पहोंचेला बाळ मित्रों। प्रश्न नंबर 26 छे वापी स्टेशन थी रियाना मामाना घरे जवा केम एक ज रिक्षा न करी कारण के वापी स्टेशन रियाना मामाना घर अने तेमना वापी स्टेशने रियाना मामा अने तेमना बे छोकराओ रियाना कुटुंब ने लेवा आव्या हता। आम तेओ त्रण अने रियाना घरना सभ्यो एम सामान पण हतो एटले एना मामाए बे रिक्षा करी। हवे छे प्रश्न नंबर 7 एक रिक्षामां नियम मुजब वधुमां वधु केटला व्यक्तिओ मुसाफरी करी शके बाळ मित्रो तो त्रण केटला त्रण। मामाने घेर आवीने બધાએ શું કર્યું મામાને ઘેર આવીને રિયા ઊંઘી ગઈ રિયાના મમ્મી પપ્પા નાહી ધોઈને તૈયાર થઈ ગયા પછી રિયા અને હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા બધાએ સાથે બેસીને ભોજન કર્યું અને પછી બધાએ થોડીવાર આરામ કર્યો। પ્રશ્ન નંબર 9 મામા સાથે બધા ક્યાં ફરવા જવાના હતા મામા સાથે બધા દમણ ફરવા જવાના હતા। પ્રશ્ન નંબર 10 મામા ત્યાંથી બધા શેમાં બેસીને બસ સ્ટેશન પહોંચ ગયા મામા ત્યાંથી બધા રિક્ષામાં બેસીને બસ સ્ટેશન ગયા। પ્રશ્ન નંબર 11 વાપીથી બધા રિક્ષામાં બેસીને દમણ પહોંચ્યા ખોટું બધા દમણના કયા બીચ પર પહોંચ્યા જંપોર બીચ પર પહોંચ્યા। રિયાએ દમણના દરિયા કિનારે શું શું જોયું રિયાએ બીચ પર માણસોની ભીડ હોડીમાં બેસીને દરિયામાં ફરતા લોકો ઘોડો અને ઊંટ પર બેસીને ફરતા માણસો રેતીના ઘર બનાવતા બાળકો અને દૂર સુધી દેખાતો દરિયા કિનારો જોયો। પ્રશ્ન નંબર 14 દરિયા કિનારે કોણ રેતીના ઘર બનાવતું હતું તો દરિયા કિનારે નાના નાના બાળકો રેતીના ઘર બનાવતા હતા। પછી છે એના પછીનો પ્રશ્ન હિમાંશ સાથે કોણ રેતીના ઘર બનાવ્યા કોણે બનાવ્યા તો આ બધાએ મામાના છોકરા હતા અને એ પોતેનો ભાઈ બધાએ ઘર બનાવ્યા રિયાએ આર્ણવ અને શ્રીલે ઘર બનાવ્યા બધાએ તમામ। પ્રશ્ન નંબર 16 બરાબર કે રિયાના કુટુંબ દરિયા કિનારે કેવી રીતે મજા કરી તો રિયા અને તેના મામા કુટુંબના બધા સભ્યોની સાથે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી પછી બધાએ ઘોડે સવારી કરી ઊંટ સવારી કરી અને સાથે બેસીને દરિયા કિનારે નાસ્તો કર્યો આમ બધાએ ખૂબ મજા કરી। તો એના પછી પ્રશ્ન 17 છે સાંજે દરિયા કિનારે સૂરજ કેવો લાગતો હતો સાંજે દરિયા કિનારે સૂરજ દરિયામાં ડૂબા ડૂબતો હોય એવો લાગતો હતો। પ્રશ્ન નંબર 18 સાંજે દરિયા કિનારે આકાશ કેવું દેખાતું હતું સાંજે દરિયા કિનારે આકાશ રંગબેરંગી દેખાતું હતું
પ્રશ્ન નંબર 19, દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? દરિયાએ કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. પ્રશ્ન નંબર 20, દરિયા કિનારે કે દરિયા કિનારે નદી કિનારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? દરિયા કિનારે કે નદી કિનારે ફરવા જઈએ ત્યારે જો સરકાર દ્વારા ત્યાં નાહવાની મનાઈ ફરવામાં આવી હોય તો નાહવું ન જોઈએ. નદી કે દરિયામાં બહુ અંદર સુધી ન જવું જોઈએ. હોડીમાં શાંતિથી એક જગ્યાએ બેસવું જોઈએ. હોડીમાં ઊભા ન રહેવું જોઈએ કે ચાલવું ન જોઈએ. પોચી જમીન પર પણ ચાલવું ન જોઈએ. બિનવારસી સામાનને અડવવું ન જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે એકલા જવું ન જોઈએ. આ બધી આપણે કાળજી રાખવી જોઈએ. એના પછી છે પ્રશ્ન નંબર 21, કે તરતા આવડતું હોય તો ગમે ત્યાં અજાણના જળાશયમાં કોઈને પૂછ્યા વગર નહાવા જવાય ન જવાય? ખોટું. દરિયા કિનારે નાળિયેર વધુ પ્રમાણમાં મળે છે. સાચું. પ્રશ્ન નંબર 23, જે નદીમાં ખાલી જગ્યા હોય તે નદીમાં નાહવું હિતાવ નથી. શું હોય? મગર હોય તો ભાઈ મગર ખાઈ જાય આપણને, બરાબર. પ્રશ્ન નંબર 24, મેળામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? મેળામાં પોતાના માતા પિતાની સાથે જ રહેવું જોઈએ. બાળકોએ તેમના માટેના ચકડોળમાં જ બેસવું જોઈએ. ભરપેટ ખાધા પછી ચકડોળમાં બેસવું ટાળવું જોઈએ, નહીં તો ચક્કર આવે. ચકડોળમાં ફરતી વખતે બરાબર પકડીને બેસવું જોઈએ. મેળામાંથી વસ્તુ ખરીદતી વખતે યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ. ખુલ્લો ખોરાક ખાવો ન જોઈએ. એ બધી કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન નંબર 25, માત્ર 14 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટેના ચકડોળમાં નાના બાળકોને બેસાડી શકાય? ખોટું. પ્રશ્ન નંબર 26, દિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? તો 13 અને 10. પ્રશ્ન નંબર 27, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે? બસ, ટ્રેન, પ્લેન, હોડી વગેરેમાં આપણને ટિકિટ ખરીદવી પડે છે. તો પ્રશ્ન નંબર 28, કઈ કઈ જગ્યાએ પ્રવેશ માટે ટિકિટ લેવી પડે? જોવાલાયક સ્થળો, પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, સર્કસ, ઐતિહાસિક સંગ્રહાલયો, મેળાઓ, સિનેમાઘરો, કેટલાક બગીચાઓ, મેચ ચાલતી હોય તે મેદાન વગેરેમાં આપણને પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે. ચાલો બાળ મિત્રો, આજે આટલું ભણી ગયા છે. પ્રશ્ન નંબર 28 સુધી તમારે યાદ રાખવાનું છે અને તમારે આઈડિયલ બુકમાં લખી લેવાનું છે. આવતા પહેલાં આપણે આ ચેપ્ટર થોડુંક બાકી છે તો પ્રશ્ન નંબર 30 સાથે પાછા મળીશું. જેટલું કરાયું છે એટલું કરવાનું છે અને યાદ રાખવાનું છે.